બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. અંબાજી તરફ જતા રસ્તાઓ રાજ્યભરમાંથી આવતા પગપાળા યાત્રીઓથી ધમધમી રહ્યા છે, ત્યારે માતાના ભક્તોને કોઈપણ પ્રકારની અડચણ ન થાય તે માટે અંબાજી ટ્રસ્ટ તથા હજારો સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રસાદ તથા આરોગ્યની સગવડ ઊભી કરાઈ છે. જોઈએ એક રિપોર્ટ. અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે, જેના પગલે તમામ શ્રદ્ધાળુઓને ઝડપથી અને પૂરતો પ્રસાદ મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હાલ શુદ્ધ ઘીમાંથી 3 લાખ કિલોગ્રામ પ્રસાદ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દરરોજ 40,000 કિલો પ્રસાદ તૈયાર થાય છે. મહત્વનું છે કે આદિવાસી લોકોને વધુ રોજગારી મળી રહે તે માટે પ્રસાદ બનાવવાથી માંડીને તેના વિતરણ સહિતની કામગીરીમાં 350થી પણ વધુ આદિવાસી શ્રમિકોને કામે લગાડાયા છે. આ પ્રસાદ બનાવવા માટે ઘી, ચણા દાલ અને ઇલાયચી અને ખાંડનો ઉપયોગ કરીને રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવે છે. આની ગુણવત્તા સાચવવા માટે કલેક્ટર શ્રી સાહેબના આદેશ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના લોકો એના માટે ઇન્સ્પેક્ટર્સ આવીને રોજે રોજ એની ચોકસાઈ કરીને તેનું ફૂડ સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મેળામાં ભાગ લેવા આવતા લાખો પદયાત્રીઓને વીમા સુરક્ષાનું કવચ પણ આપવામાં આવ્યું છે. યાત્રાળુઓનો રૂપિયા 5 કરોડ સુધીની માતબર રકમનો વીમો ઉતારવામાં આવ્યો છે અને તેનું પ્રીમિયમ પણ મંદિર ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવ્યું છે. 31 ઓગસ્ટથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં અંબાજીધામથી 20 કિલોમીટરના વિસ્તારમાં પદયાત્રીઓ સાથે કોઈ દુર્ઘટના ઘટે તો તેમને આ વીમાનો લાભ મળશે. દર્શનાર્થીઓને વીમાનું કવરેજ પૂરું પાડવામાં આવ્યું છે. અંબાજીથી લઈને 20 કિલોમીટર ત્રિજ્યામાં જેટલા દર્શનાર્થી પધારે છે એ તમામ દર્શનાર્થીઓને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વીમા કવરેજ પૂરું પાડવામાં આવ્યું છે. અમદાવાદના રાઠોડ પરિવાર દ્વારા વિસનગરથી ખેરાલુ જતા ઉમતા નાલંદા કોલેજ ખાતે પદયાત્રીઓને છેલ્લા 14 વર્ષથી ખીચડી અને છાશ અને આરોગ્યની સારવાર નિસ્વાર્થ ભાવે આપવામાં આવી રહી છે, જેનો પદયાત્રીઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. આ તરફ નારણપુરાના જયંબે મિત્ર મંડળ દ્વારા ગરમા ગરમ મહાપ્રસાદ તથા તમામ જરૂરિયાતવાળા સંઘો તથા પદયાત્રીઓને મિનરલ વોટરની ઉત્તમ સુવિધા અપાઈ રહી છે. મારી પ્રેરણાથી આ કેમ્પ ખૂબ જ ટીમ પ્રતિનિધિ ઉત્સાહથી ભરપૂર રહે છે અને દરેક કાર્યકરો ખૂબ તન મન ધનથી સેવા કરે છે અને આ કેમ્પની અંદર દિન પ્રતિદિન માતાજી ઉત્સાહ આપી અને દરેકની પ્રેરણા ભક્તોને ખૂબ આનંદ આપે. દૂર દૂરથી આવતા પદયાત્રીઓને અંબાજી સુધી પહોંચતા 6 થી 7 દિવસો લાગતા હોવાથી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહિલા તથા પુરુષ માટે શૌચાલય તથા બાથરૂમની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે આ વખતે ખાસ વાત નોંધવા જેવી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન અને સંકલ્પ સે સિદ્ધિની વાત સહર્ષ સ્વીકારી હોય તેમ કેમ્પ આયોજકો અને પદયાત્રીઓમાં સ્વચ્છતાનું ચુસ્ત પાલન કરાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.